નમસ્કાર દર્શક મિત્રો, વિડીયો જોઈને તમે પણ જોઈ જશો, કારણ કે વિડીયો આ એવો છે. હાલ તમને જોવા તમે આવ, જેમ કે તમે પહેલા તો જોવા તમે ઓહો જેમ લાઈક આવે એમ, બરોબર છે. નમસ્કાર દર્શક મિત્રો, આપણે 10 દિવસ આપણે ગણપત દાદાની સેવા કરવી, આરતી ઉતારવી, ધૂમધામથી લાડવા જવાની, અને હાલ ભવ્યથી ભવ્ય 10 દિવસ એમની સેવા કરીએ છીએ, અને પછી ત્યારે પધરાવવાની વારી આવે ત્યારે આ જેમ લાઈક આવે એમ આમ જોવો. જેમ કે વિડીયોમાં હમણાં હું તમને આગળ બતાવું, ફોટા પણ બતાવું, કે એના હાથ બાંધ્યા હતા તો હાથ તૂટી ગયા અને ઊંધા માથે ગણપત દાદાને લાખવામાં આવ્યા છે. ખરેખર દોસ્તો આ ઘોળ કળિયુગ કહેવાય, મારું તો એવું કહેવું છે, આવું ન કરવું જોઈએ. તમે ગણપત દાદા બેસાડો, સેવા કરો, બરોબર છે, હંધાય બેહાડતા હોય છે હંધાય, પરંતુ તેમને પધરાવા જાઓ તો સાવચેતીથી રાખો, અને હારે જે અંદર ઊંડું જગ્યા હોય ના તમે પધરાવો, આ જે કાંઠા હોય ના પધરાવીને લઈ જાઓ તો અમુકના પગે કસરાઈને, ગમે ના પગમાં કસરાઈને એવું કસરાય છે. આ એક વિડીયો નહીં પણ આવા સોશિયલ મીડિયામાં ખૂબ અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. હાલ સોશિયલ મીડિયામાં એમની સરસા ખૂબ થઈ રહી છે. હમણાં વિડીયો બતાવું, ખરેખર દોસ્તો આવું ન કરવું જોઈએ, આવી ભક્તિ કાંઈ કામની નહીં. ખરેખર દોસ્તો તમને ભલે ખોટું લાગે પણ આવી ભક્તિ કાંઈ કામની નહીં. હાલ તમે જેમ લાગે આવે એમ તમે વિડીયોમાં જોઈ શકો છો, હું તમને ફોટા બતાવું જેમ કે તમે જોઈ શકો છો. તો ખરેખર આવું ન કરવું જોઈએ અને આવાથી બસવું જોઈએ. ગણપત દાદા આપણે ઘરે લાડવા કરીને જવા રહ્યો તોય ગણપત દાદા રાજી છે, અને આ જેમ લાગે આવે એમ ન કરવું જોઈએ, મારું એવું કહેવું છે. વિડીયોને દાદાક દાદા શેર કરો ત્યાં કે હંધાર લોકોને ખબર પડે, અને આ વિડીયો વિશે આ ઘટના વિશે જે પણ રાય હોય એ કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં, અને કોમેન્ટમાં જય ગણપત દાદા લખવાનું ભૂલશો નહીં, અને મારી વાતથી સહમત હોય તો જય ગણપત દાદા લખવાનું ભૂલશો નહીં. ખરેખર આવું ન કરવું જોઈએ. અને ચેનલ ઉપર નવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, અને દાદાક દાદા શેર કરો. જોવો સમ